આપણે પાઠ છ છે, આગળ પાંચ પાઠ આપણા ચાલી ગયા છે, અને જે પણ વિદ્યાર્થીઓએ જો એક પણ પાઠ મિસ થયો હોય તો એ પાઠ ફરીવાર ધ્યાનથી જોજો અને પછી આ પાઠ ચાલુ કરજો જોવાનું. વિદ્યાર્થી મિત્રો, આગળ જે પાંચ પાઠ ચાલી ગયા એની અંદર ટોટલ ચાર રીતો હતી. નંબર એક હતી અચલ આધારની રીતે સૂચકાંક, નંબર બે પરંપરિત આધારની રીતે સૂચકાંક, ત્યારબાદ હતું આધાર પરિવર્તન. આધાર પરિવર્તનનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? આપણને અચલ આધારનો સૂચકાંક આપ્યો હોય અને આપણે એને પરંપરિત આધારનો સૂચકાંકમાં પરિવર્તન કરવાનું હોય, એ આપણી રીત નંબર ત્રણ હતી. રીત નંબર ચાર આપણી કઈ હતી વિદ્યાર્થી મિત્રો? આપણને પરંપરિત આધારનો સૂચકાંક આપેલો અને આપણે એને અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કર્યું. આજે આપણો પાઠ છ છે અને રીત નંબર કઈ છે? પાંચ છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ભારિત સરેરાશની રીતે સૂચકાંક કેમનો શોધવો એની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો આપણે રીત નંબર પાંચ છે આપણી. ભારિત સરેરાશની રીતે સૂચકાંક, જો વિદ્યાર્થી મિત્રો આપણને રકમની અંદર ભાર અથવા મહત્વ બંને સરખું જ છે, કાં તો ભાર આપ્યો હશે કાં તો મહત્વ આપ્યું હશે, અને બીજું ખાનું આપણને સૂચકાંકનું આપ્યું હશે વિદ્યાર્થી મિત્રો, અને રકમમાં ઉલ્લેખ કર્યો હશે કે ભારિત સરેરાશની રીતે સૂચકાંક શોધો. કેટલી વાર વિદ્યાર્થી મિત્રો એવું પણ થાય છે કે રકમમાં કોઈ પણ જાતનો ઉલ્લેખ કરતા નથી, ફક્ત એટલું જ કહેવામાં આવે છે કે સૂચકાંક ગણો. તો આપણે શું કરવું પડે? રકમમાં કઈ વિગત આપી છે ધ્યાનથી જોવી પડે. જો રકમમાં આપણને ભાર અથવા મહત્વનું ખાનું આપ્યું હોય અને સાથે સૂચકાંકનું બીજું ખાનું આપ્યું હોય તો રકમમાં ઉલ્લેખ ન પણ કરે તો આપણે ભારિત સરેરાશની રીતે જ સૂચકાંક વિદ્યાર્થી મિત્રો શોધવાનો છે. આપણે એના સૂત્રની ચર્ચા કરીએ. સૂચકાંક આઈ સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ છે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જોજો, ખાલી ફક્ત બે જ વસ્તુ અહીંયા જોઈએ છે. આઈ એટલે સૂચક આંક, ડબલ્યુ એટલે કે ભાર અથવા મહત્વ. આ બે ખાના આપણે રકમમાં આપેલા હશે જ અને એની મદદથી આપણે ભારિત સરેરાશની રીતે સૂચક આંક શોધવાનો છે. આઈ એટલે સૂચકાંક અને ડબલ્યુ એટલે કે ભાર અથવા મહત્વ, અને આ સિગ્મા આઈ ડબલ્યુ છે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો. તમારે આઈ વાળા ખાનાનો સૂચકાંક વાળા ખાનાનો અને ભાર વાળા ખાનાનો ગુણાકાર કરી અને એનો સરવાળો શું કરવાનો છે વિદ્યાર્થી મિત્રો? કરવાનો છે સૂચકાંકવાળા ખાના અને ભારવાળા ખાનાનો ગુણાકાર કરી અને એનો શું કરવાનું છે? એનો સરવાળો કરવાનો છે, જ્યાં સિગ્મા ડબલ્યુ છે વિદ્યાર્થી મિત્રો. જ્યાં સિગ્મા ડબલ્યુ છે ભારનો સરવાળો છે. વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર કેટલી વાર એવું બને છે આપણને કે રકમમાં આઈ આપણને આપતા નથી, સૂચકાંક આપણને આપતા નથી. જો આપણને રકમમાં સૂચકાંક નહીં આપે તો વિદ્યાર્થી મિત્રો આપણે સૂચકાંક શોધવાનો છે. એ માટે આપણને વિગત અલગ પ્રકારની આપીએ છીએ. આપણને ચાલુ વર્ષનો ભાવ આપ્યો છે અને આપણને આધાર વર્ષનો ભાવ આપ્યો છે. એ ટાઈમે આપણને ટોટલ ત્રણ ખાના આપ્યા છે. નંબર એક ખાનું ભાર અથવા મહત્વનું આપશે અને બીજા જે બે ખાના છે વિદ્યાર્થી મિત્રો એ આપણને ચાલુ વર્ષનો ભાવ
पी वन अने आधार वर्षनो भाव पी जीरो एम आप्यो छे। तो आपणे पहेला शुं करवुं पड़शे, पहेला आई शोधवो पड़शे विद्यार्थी मित्रों। ने आपणने सूचकांक आई नुं सूत्र विद्यार्थी मित्रों खबर ज छे आपणने के आई बराबर पी वन बाय पी जीरो गुणिया सो। एटले दाखला बे रीते पूछाय छे। नंबर एक रीत छे जेमां आई अने डब्ल्यू आपणने बेठो आप्यो होय, अने बीजी रीत एवी छे के जेमां आपणने आई आपेलो नहीं होय, आपणने आधार वर्षनो भाव आप्यो हशे अने आपणने चालू वर्षनो भाव आप्यो हशे। तो आपणे एनो उपयोग करी અને સૂત્ર આપણને ખબર જ છે કે સૂચકાંક i બરાબર p1 ના છેદમાં p0 ગુણ્યા 100। આ સૂત્રનો ઉપયોગ કરી પહેલા આપણે i શોધવો પડશે। i શોધ્યા પછી આપણે નવું ખાનું બનવું પડશે iw નું। ત્યારબાદ શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો, આપણે એનો સરવાળો કરવો પડશે। એટલે ટોટલ બે રીતના દાખલા છે, આપણે બંને ઉદાહરણની ચર્ચા કરીશું। પહેલા નંબર ઉદાહરણ નંબર આપણે વિદ્યાર્થી મિત્રો 11 લઈશું। આપણે વિદ્યાર્થી મિત્રો આપણી રીત નંબર 5 છે, ભારિત સરેરાશની રીતે આપણે સૂચકાંક શોધવાનો છે। એના સૂત્રની આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો કે ભારિત સરેરાશની રીતે આપણને દાખલો પૂછાય તો એનું સૂત્ર બિલકુલ સિમ્પલ છે, સિગ્મા આઈડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ। અને મેં તમને ચર્ચા કરી હતી કે દાખલા બે રીતે પૂછાય છે। નંબર એક, આપણને બેઠો સૂચકાંક આપેલો હોય, એક ખાનું સૂચકાંકનું હોય અને બીજું ખાનું આપણું બારનું હોય, તો ડાયરેક્ટ આપણે એના સૂચકાંક શોધવાની જરૂર છે કે બાર આપણને બેઠો આપે જ છે, આપણે નવું એક જ ખાનું બને ખાલી આઈડબલ્યુનું। એ જ પ્રમાણે બીજી રીત એવી છે વિદ્યાર્થી મિત્રો કે આપણને રકમમાં સૂચકાંક આપશે નહીં। એટલે સર્વપ્રથમ શું કરવું પડે, આપણે સૂચકાંક શોધવો પડે। ઉદાહરણ નંબર 11 બેઠું એવું જ છે વિદ્યાર્થી મિત્રો, આપણને સૂચકાંક આપેલો નથી। જો સૂચકાંક નહીં આપે વિદ્યાર્થી મિત્રો તો આપણને ચાલુ વર્ષનો ભાવ અને આધાર વર્ષનો ભાવ આપણને આપશે। અને આપણને સૂત્ર ખબર જ છે કે સૂચકાંક આઈ બરાબર પી વન બાય પી ઝીરો ગુણ્યા 100। આ સૂત્રનો ઉપયોગ કરી વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે આઈ શોધવો પડશે, અને આઈ શોધ્યા પછી એક નવું ખાનું બનશે આઈડબલ્યુ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આપણે ઉદાહરણ 11 સ્ટાર્ટ કરીએ। પાંચ જુદી જુદી વસ્તુઓના ભાવ અને ભાર અંગેની માહિતી પરથી વર્ષ 2011ને આધારે 2016નો સૂચકાંક ભારિત સરેરાશની રીતે ગણવાનો છે। વિદ્યાર્થી મિત્રો અહીં રકમમાં આપણને ઉલ્લેખ કર્યો છે કે ભારિત સરેરાશની રીતે દાખલો ગણવાનો છે સૂચકાંક આપણે, પણ કેટલી વાર એવું પણ બને છે કે આપણને રકમમાં ઉલ્લેખ નથી કરતા તો વિદ્યાર્થી મિત્રો મૂંઝવણમાં મૂકાઈ જાય છે। પણ આપણે વિદ્યાર્થી મિત્રો મૂંઝવણમાં મૂકવાનું નથી, આપણે એ ટાઈમે જોવાનું વિગત શું આપી છે। જો આપણને સૂચકાંક આઈ બેઠો આપ્યો છે, આપણને રકમમાં ભાર અથવા મહત્વ આપ્યું છે, તો આપણને રકમમાં ઉલ્લેખ ન પણ કરે તો પણ આપણે ભારિત સરેરાશનો ઉપયોગ કરીને જ સૂચકાંક વિદ્યાર્થી મિત્રો શોધવાનો છે। આવી રકમ છે, આપણે રકમ જોઈએ, આપણને ભાર આપ્યો છે ડબલ્યુ, જ્યાં ભાર અને મહત્વ બંને સરખું જ છે, કાં તો ભાર આપશે કાં તો મહત્વ આપશે, એને કહેવાય આપણે ડબલ્યુ કહેવાશે વિદ્યાર્થી મિત્રો। આપણને આઈ એટલે કે સૂચકાંક રકમમાં આઈ આપણને આપેલો નથી વિદ્યાર્થી મિત્રો, એટલે શું કરવું પડશે, પહેલાં આપણે આઈ શોધવો પડશે। અને આઈ તો બિલકુલ સિમ્પલ જ છે, આપણને ખબર છે કે પી વન બાય પી ઝીરો ગુણ્યા 100, ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ આપણને રકમ આપેલી છે। રકમમાં કઈ છે, 2011ને આધાર ગણવાનો છે, એટલે આપણું આ પી ઝીરો થશે અને આપણું શું થશે, આપણું આ પી વન થશે। એટલે આ બંને રકમનો ઉપયોગ કરી વિદ્યાર્થી મિત્રો આપે નવું ખાનું પહેલાં શાનું બનશે, આપણે આઈનું બનશે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ છેલ્લું ખાનું શાનું બનશે, આપણું આઈ ડબલ્યુનું। એટલે પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો સૂચકાંક શોધીશું, આપણે સૂચકાંક આઈ બરાબર વર્ષ 2011 આપણું આધાર વર્ષ વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે અહીં શું કહી દઈશું, આપણું આ પી ઝીરો, અને 2016 એ આપણું ચાલુ વર્ષ છે, એને આપણે શું કહી દઈશું, આપણે પી વન। એટલે આપણે આઈ શોધીએ પી વનના છેદમાં પી ઝીરો, એટલે કે 200ના છેદમાં 160 ગુણ્યા 100, બસો ભાગ્યા 160 ગુણ્યા 100 કરીશું વિદ્યાર્થી મિત્રો તો આપણો જવાબ આવશે 125 આવશે વિદ્યાર્થી મિત્રો। ભાગ ચલને પણ ચેક કરી લઈએ આપણે, અહીંથી શૂન કાઢી નાખો, અહીંથી શૂન કાઢી નાખો, આપણે આપણે અહીં 10 છે એટલે 5 2 10 લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા 16 છે એટલે કે
आठ दू सोल लई लीए विद्यार्थी मित्रों, बे ऊपर थी कट थशे, बे नीचे थी कट थशे। हवे ऊपर विद्यार्थी मित्रों जो ऊपर 200 छे, नीचे केला छे 8, 8 ना गळ्या मां 200 आवे विद्यार्थी मित्रों, 8 जाय 200 जाय, तो पच्चीस अठा 200 थशे आपणा। और रही सो अभी पास जो 25 गुणिया 5 बराबर 125 थया विद्यार्थी मित्रों। एज प्रमाण अपने वस्तु बी माटे सूचकांक शोधीए, तो वस्तु बी माटे सूचकांक शोधवो होय तो आपणो चालू वर्ष 600 छे P1, अने आधार वर्ष केटला छे विद्यार्थी मित्रों 400 छे, तो 600 भाग्या 400 गुणिया 100 थशे आपणो, तो 600 भाग्या 400 गुणिया 100। आपणे एनो जवाब चेक कर लईए, आपणे आ शून जाय कशून जाय शून जाय शून जाय, ઉપર છે 600 અને નીચે છે આપણી પાસે કેટલા છે 4 છે, તો 60 ના ઘડિયામાં ક્યારે આવશે આપણા 4, તો 15, તો અહીં 4 જશે 60 જશે, 15 ચોકુ 60 ને ઉપર રહ્યા કેટલા આપણી પાસે 0 છે, એટલે આપણો જવાબ કેટલો આવશે 150 વિદ્યાર્થી મિત્રો આવશે આપણો જવાબ। એ જ પ્રમાણે વસ્તુ સી ની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, વસ્તુ સી માટે સૂચકાંક શું થશે આપણો, કે ચાલુ વર્ષનો ભાવ 70 આપ્યો છે અને આધાર વર્ષનો ભાવ કેટલો આપ્યો છે આપણને 50 આપ્યો છે, એટલે 70 ભાગ્યા 50 ગુણ્યા 100 થશે વિદ્યાર્થી મિત્રો। નીચે 50 છે ઉપર 100 છે, 50 ના ઘડિયામાં 100 ક્યારે આવે, 50 દુ 100 અને 70 દુ 140, એટલે આનો જવાબ કેટલો મળ્યો આપણને 140, એટલે કે વસ્તુ સી નો સૂચકાંક 140 મળ્યો આપણને। એ જ પ્રમાણે આપણે વસ્તુ ડી ની વાત કરીએ તો ચાલુ વર્ષનો ભાવ 18 છે વિદ્યાર્થી મિત્રો, આધાર વર્ષનો ભાવ 10 છે, એનો ગુણાકાર 100 સાથે કરીએ આપણે તો 10 દાન 100 અને 18 દાન 180, તો આપણો વસ્તુ ડી નો સૂચકાંક કેટલો મળ્યો, 180 મળ્યો। એ જ પ્રમાણે વસ્તુ ઈ ની વાત કરીએ તો ચાલુ વર્ષનો ભાવ વિદ્યાર્થી મિત્રો 3 છે અને આધાર વર્ષનો ભાવ વિદ્યાર્થી મિત્રો કેટલો છે મારી પાસે, 2 છે રકમમાં, તો 3 ભાગ્યા 2 ગુણ્યા 100, તો 2 જાય 100 જાય, 50 દુ 100 અને 50 તરી 150। આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે સૂચકાંક શોધ્યો, વધારે પડતા દાખલામાં ભારિત સરેરાશના દાખલામાં વિભાગ બી ની અંદર જે દાખલા પૂછાય છે વિદ્યાર્થી મિત્રો એમાં આપણને ભાર બેઠો આપે છે, પણ જો આ દાખલો વિભાગ સીમાં પૂછાય 3 ગુણમાં પૂછાય તો આપણને સૂચકાંક આપશે નહીં, સૂચકાંકના બદલે આપણને વિદ્યાર્થી મિત્રો ચાલુ વર્ષનો ભાવ આપશે અને આધાર વર્ષનો ભાવ આવશે, આપણે એનો ઉપયોગ કરી પહેલાં આઈ શોધવો પડશે। જે રીતે આપણે આઈ શોધ્યો, આપણી પાસે આઈ બી આઈ ગયો છે અને રકમમાં આપણને ભાર અથવા મહત્વ બેઠું આપ્યું છે, ડબલ્યુ આપણને બેઠો આપ્યો છે, આ આપણો ડબલ્યુ છે, આ આપણો આઈ છે, એટલે 9 ખાનું વિદ્યાર્થી મિત્રો શાનું બનશે, આપણું આઈ ડબલ્યુ નું બનશે। આઈ ડબલ્યુ વિદ્યાર્થી મિત્રો શોધીશું, આપણે આઈ શોધી નાખ્યો, હવે આપણે શોધીશું આઈ ડબલ્યુ। આઈ એટલે કે સૂચકાંક વસ્તુ એ માટે 125 આપ્યો છે અને આપણને ભાવ કેટલો આપ્યો છે, આપણને 12 40 આપ્યો છે, તો આ બંનેનો ગુણાકાર કરીએ, 125 ગુણ્યા 40 બરાબર થાય છે વિદ્યાર્થી મિત્રો 5000। એ જ પ્રમાણે વસ્તુ બી ની ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો, 150 ગુણ્યા 25 બંનેઓનો આપણે ગુણાકાર કરીએ તો 3750 થશે વિદ્યાર્થી મિત્રો। એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે વસ્તુ સી ની ચર્ચા કરીએ તો વસ્તુ સી માટે સૂચકાંક 140 આપ્યો છે આપણને અને ભાર આપણને કેટલો આપ્યો છે વિદ્યાર્થી મિત્રો, 5 આપ્યો છે આપણને, તો 140 ગુણ્યા 5 કરીશું તો 14 75 70 700 થશે વિદ્યાર્થી મિત્રો। એ જ પ્રમાણે વસ્તુ ડી ની વાત કરીએ, સૂચકાંક આઈ આપણો 180 છે
અને 12 કેટલો છે આપણો વિદ્યાર્થી મિત્રો 20 છે તો 18 દુ 36 એ જ પ્રમાણે વસ્તુ એની વાત કરી વિદ્યાર્થી મિત્રો સૂચકાંક નો અર્થ શું આપ્યો છે આપણને ને આપણો 12 કેટલો છે વિદ્યાર્થી મિત્રો 10 છે તો 15 દાન 150 એટલે કે 1500 થશે વિદ્યાર્થી મિત્રો અને આપણી પાસે આઈ ડબલ્યુ પણ આવી ગઈ હવે બાજુમાં આપણે સૂત્ર લખી નાખીએ કે ભારી સરેરાશનું સૂત્ર બરાબર સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ વિદ્યાર્થી મિત્રો આપણે કોષ્ટક તો બનાવી દીધું પણ હજુ સરવાળા કર્યા નથી આપણને સાના સાના સરવાળા જોઈએ એની વાત કરીએ તો સિગ્મા આઈ ડબલ્યુ આઈ અને ડબલ્યુનો ગુણાકાર જે ખાનો કરો તમે એ ખાનાનો તમારે સરવાળો લેવાનો છે એ જ પ્રમાણે આપણે 12 ડબલ્યુની વાત કરીએ 12 ડબલ્યુનો પણ શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો કરી ત્યાં શું લખવાનું છે આપણે સિગ્મા ડબલ્યુ લખવાનું છે અહીં સિગ્મા આઈ ડબલ્યુ બરાબર 1450 આઈ ડબલ્યુનો સરવાળો વિદ્યાર્થી મિત્રો 14550 થાય છે એ જ પ્રમાણે આપણે સિગ્મા ડબલ્યુ બરાબર કેટલો થાય વિદ્યાર્થી મિત્રો આપણો 100 થાય છે હવે બંને વિગતો તૈયાર છે અમારી પાસે સિગ્મા આઈ ડબલ્યુ પણ છે અને સિગ્મા ડબલ્યુ પણ છે બંને કિંમતો આપણે સૂત્રમાં મૂકી દઈશું એટલે આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો આવી જશે અને વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે કે નીચે 100 કે 10 હોય તો ખાલી શું કાપવાના છે આપણે પોઈન્ટ જ કાપવાના છે વિદ્યાર્થી મિત્રો તો આપણો જવાબ થશે 145.5 એટલે કે ભારી સરેરાશની રીતે આપણો જવાબ કેટલો આવ્યો 145.5 વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવ્યો આ રીત હતી વિદ્યાર્થી મિત્રો કે આપણે આઈ નહોતો આપ્યો અને આઈ શોધ્યો હતો હવે આપણે એક દાખલો બીજો લઈએ વિદ્યાર્થી મિત્રો કે જેમાં આપણને આઈ અને ડબલ્યુ બંને કેવા છે આપ્યા છે અને બિલકુલ સિમ્પલ રીતે દાખલો આપણે વિદ્યાર્થી મિત્રો કરીશું સ્વાધ્યાયનો દાખલો છે આપણે પહેલો દાખલો છે એની ચર્ચા કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો મિત્રો આપણો સૂચકાંક 145.5 મળ્યો હવે વધારો કેટલો થયો તો આધાર વર્ષની સરખામણીમાં આધાર વર્ષ આપણું 2011 છે વિદ્યાર્થી મિત્રો આધાર વર્ષની સરખામણીમાં 2016ની અંદર આપણને 45.5% જેટલો વિદ્યાર્થી મિત્રો વધારો કહેવાય કેમ કે આધાર વર્ષનો સૂચકાંક વિદ્યાર્થી મિત્રો 100 છે અને આપણને 2016નો સૂચકાંક 145.5 મળ્યો છે વિદ્યાર્થી મિત્રો એટલે આપણો 2011ની સરખામણીમાં 2016માં વિદ્યાર્થી મિત્રો કેટલો વધારો થયો એ પણ આપણે નોટ્સ કરવી પડે તો વિદ્યાર્થી મિત્રો 145.5 એ આપણો 2016નો સૂચકાંક છે ભારી સરેરાશની રીતે અને આધાર વર્ષનો સૂચકાંક વિદ્યાર્થી મિત્રો બધાને ખબર જ છે કે 100 છે તો ટોટલ વધારો કેટલો થાય છે વિદ્યાર્થી મિત્રો 45.5% જેટલો વિદ્યાર્થી મિત્રો વધારો થાય છે વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા હવે સ્વાધ્યાય 1.3નો દાખલા નંબર પહેલો છે એક ઇલેક્ટ્રોનિક વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે તે પરથી સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો વિદ્યાર્થી મિત્રો રકમ ધ્યાનથી જો કોઈ પણ જગ્યા પર આપણને એવું કહેવામાં નથી આવ્યું કે ભારિત સરેરાશની રીતે સૂચકાંક ગણો એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી વિદ્યાર્થી મિત્રો રકમ ધ્યાનથી વાંચવાની છે આપણે પણ જ્યારે આપણે રકમ જોઈશું તો આપણને ખાનું ભારનું આપ્યું છે અને બીજું ખાનું ભાવ સાપેક્ષ ટકાવારી મેં તમને વિદ્યાર્થી મિત્રો અગાઉ પણ કહ્યું છે સૂચકાંકનું બીજું નામ ભાવ સાપેક્ષ ટકાવારી છે આ ખાસ યાદ રાખજો ઘણીવાર એક વાક્યના જવાબમાં પૂછાય છે કે ભાવ સાપેક્ષ ટકાવારી એટલે શું તે સૂચકાંક જ છે વિદ્યાર્થી મિત્રો એટલે રકમમાં આપણને ભાર આપ્યો છે અને સૂચકાંક આપ્યો છે પણ રકમમાં આપણને ઉલ્લેખ નથી કર્યો કે ભારિત સરેરાશની રીતે દાખલો કરો વિદ્યાર્થી મિત્રો પણ આપણને વિગત ભાર અને આય સૂચકાંક આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ભારિત સરેરાશની રીતે જ આપણે સૂચકાંક વિદ્યાર્થી મિત્રો ગણવાનો છે આપણે જે આગળ જે ઉદાહરણ શીખ્યા વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણને શું છે સૂચકાંક આય નહોતો આપ્યો તો આપણને ચાલુ વર્ષનો ભાવ આપ્યો હતો અને આધાર વર્ષનો ભાવ આપ્યો હતો અને એક ખાનું આપણને ભારનું આપ્યું હતું પણ આ જે સ્વાધ્યાયનો જે દાખલો છે વિદ્યાર્થી મિત્રો એમાં આપણને ભાર બી બેઠો આપ્યો છે ડબલ્યુ અને સૂચકાંક આય બી બેઠો ડબલ્યુ આપણને આ આય આપણને આપેલો છે એટલે ના આપણે આય શોધવાનો કોઈ પ્રશ્ન થતો નથી આપણને આઈ ડાયરેક્ટ જ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો આપણે એટલે આપણે દાખલાની શરૂઆત કરી વિદ્યાર્થી મિત્રો ભાર 6 અલગ અલગ વસ્તુઓ આપી છે આપણને એનો ભાર એટલે કે ડબલ્યુ અને ભાવ સાપેક્ષ ટકાવારી ખાસ યાદ રાખજો એ સૂચકાંકનું બીજું નામ છે એને કહેવાય છે આઈ હવે સૂત્ર વિદ્યાર્થી મિત્રો બધાને ખબર જ છે સિગ્મા આઈ ડબલ્યુ
छेदमा सिग्मा डब्ल्यू आपनी पासे डब्ल्यू छे आपनी पासे आई छे એટલે નવું એક જ ખાનું બનશે આપણું આઈ ડબલ્યુ એટલે કે સૂચકાંક અને ભારનો ગુણાકાર એક જ નવું ખાનું આપણું બનશે વિદ્યાર્થી મિત્રો પહેલા વસ્તુ એની વાત કરીએ આપણે પાંચ ગુણ્યા 290 પાંચ ગુણ્યા 290 કરીશું તો 1450 થશે વિદ્યાર્થી મિત્રો 1450 થશે વિદ્યાર્થી મિત્રો એ જ પ્રમાણે વસ્તુ બીની વાત કરી વિદ્યાર્થી મિત્રો 315 ગુણ્યા 10 તો 3150 થશે વિદ્યાર્થી મિત્રો એ જ પ્રમાણે વસ્તુ સીની વાત કરીએ 280 ગુણ્યા 10 કરીશું તો 2800 આપણને વિદ્યાર્થી મિત્રો મળશે આપણને એ જ પ્રમાણે આપણે 300 × 30 કરીશું તો 3×9 એટલે કે 9000 થશે વિદ્યાર્થી મિત્રો એ જ પ્રમાણે આપણે 315 × 2 કરીશું તો 630 એટલે કે 6300 થશે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એ જ પ્રમાણે આપણે 320 × 25 કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો 8000 થશે વિદ્યાર્થી મિત્રો 320 × 25 કરીશું તો કેટલા થાય છે આપણે 8000 થશે આપણું નવું ખાનું તૈયાર થઈ ગયું છે આઈડબલ્યુ હવે આપણે વિદ્યાર્થી મિત્રો એનો સિગ્મા કરવાનો છે સિગ્મા એટલે કે સરવાળો આઈડબલ્યુ સિગ્મા આઈડબલ્યુ એટલે આઈ અને ડબલ્યુ નો સરવાળો કરવાનો છે એટલે કે સિગ્મા આઈડબલ્યુ બરાબર ટોટલ સરવાળો આપણે કરીએ કેટલો થાય છે વિદ્યાર્થી મિત્રો ચેક કરો ફટાફટ જલ્દી 1450 3150 2800 9000 6300 અને 8000 નો સરવાળો કરીશું 30000 અને 700 ટોટલ વિદ્યાર્થી મિત્રો સરવાળો થાય છે આપણે એટલે આપણને સિગ્મા આઈડબલ્યુ મળી ગઈ હવે એક જ ખાનું વિદ્યાર્થી મિત્રો બાકી છે આપણું સિગ્મા ડબલ્યુ તો સિગ્મા ડબલ્યુ એટલે કે ભારનો સરવાળો તો વિદ્યાર્થી ભારનો સરવાળો કરીશું આપણે સિગ્મા ડબલ્યુ બરાબર કેટલા થાય છે આપણી પાસે ટોટલ 100 થાય છે કેમ 5, 10, 10, 20 ને 5, 25 ને 30, 80 ને 20, 5 ને 10, 15, 15 ને 10, 25, 25 ને 30, 55, 55 ને 20, 75, 75 ને 25 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 100 તો ટોટલ સરવાળો કેટલો થાય છે આપણો 100 થાય છે બંને કિંમત બેઠી મૂકી દઈએ 30700 ભાગ્યા 100 બે શૂન જાય એટલે આપણો જવાબ કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો 307 આપણો જવાબ મળ્યો છે હવે વિદ્યાર્થી મિત્રો આપણો વધારો કેટલો થાય છે આપણે અર્થઘટન પણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો અર્થઘટનનો મતલબ શું કે આધાર વર્ષના સૂચકાંકમાંથી આપણને જે આ સૂચકાંક મળ્યો એ સૂચકાંક શું કરવાનો છે બાદ કરવાનો છે તો 307માંથી આપણે 100 શું કરવાના છે બાદ કરવાના છે માટે વધારો બરાબર 307 ઓછા સૂચકાંક આધાર વર્ષનો કેટલો છે 100 તો 207 તો વિદ્યાર્થી મિત્રો ટોટલ કેટલા ટકા વધારો થયો છે આપણો 207% જેટલો ટોટલ આપણો વિદ્યાર્થી મિત્રો વધારો થયો છે આ જ પ્રમાણેના બીજા દાખલા વિદ્યાર્થી મિત્રો આપણી ટેક્સ્ટ બુકની અંદર છે જ ધ્યાનથી દાખલા તમારે ગણવાના છે આ દાખલા બીજી આપણે ઉદાહરણ એક દાખલો શીખ્યા છે એક દાખલો આપણે સ્વાધ્યાયનો શીખ્યા છે એને વ્યવસ્થિત તમારા નોટમાં ઉતારો અને આવા જ દાખલા બીજા ચોપડીમાંથી તમે લેસનમાં કરો અને ઇન્શાલ્લાહ જાતે તૈયારી કરવાની આપણે જ્યાં પણ તમને કોઈ કન્ફ્યુઝન હોય વિડીયો ફરીવાર તમે ચેક કરો છતાં પણ તમને કન્ફ્યુઝન હોય તમારો નંબર તમારી પાસે છે જ એક વોટ્સઅપ પર મેસેજ મોકલશો તો પણ ચાલશે અને ડાયરેક્ટ ફોનથી કોન્ટેક કરશો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલશે હવે આપણે રીત નંબર આગળની ચર્ચા કરીશું કાલે આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આગળની